ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મિત્રો પાંચ દસ મુરખના સરદારનું આપણે સ્વાધ્યાય સમજતા હતા બરાબર સ્વાધ્યાયના એકથી પાંચ પ્રશ્નોનો અભ્યાસ આપણે કર્યો હવે આપણે બાકીના પ્રશ્નોનો અભ્યાસ કરીશું તો તમે તૈયાર છો ને ઓકે તો ચાલો હવે પછીના પ્રશ્નોને આપણે સમજીએ સ્વાધ્યાય મિત્રો આપણે સ્વાધ્યનો પ્રશ્ન એક બે ત્રણ ચાર અને પાંચ સમજી ગયા બરાબર ને તમને સમજાઈ જ ગયું હશે હવે આપણે પ્રશ્ન છ જોઈશું નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લો મિત્રો અહીં જે વાક્ય આપ્યો છે શબ્દ સમૂહ તેનો તમારે ઉત્તર લખવાનો નંબર એક ઘોડા ઉપર સવારી કરનાર જે ઘોડા ઉપર સવાર થઈને જતો હોય તેને તમે શું કહેશો ઘોડે સવાર વેરી ગુડ ઘોડા ઉપર સવારી કરનાર ઘોડે સવાર નંબર બે ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો વિચારો ખેતરમાં બધું ઘાસ ભેગું કર્યું છે અને એ ભેગું કરીને એના જે જથ્થાને બાંધી દેવામાં આવે છે એને શું કહેવાશે વિચારું અને અહીં ઉત્તર લખો પ્રશ્ન સાત શાળાના પુસ્તકાલયમાંથી આવી રમૂજ પ્રેરક વાર્તાઓ મેળવીને વાંચો તમને ખૂબ જ મજા પડી હોય તેવી બે વાર્તાના નામ અહીં નોંધો મિત્રો શાળાના પુસ્તકાલયમાંથી તમને આવી રમૂજ પ્રેરે એવી ઘણી બધી વાર્તાઓની ચોપડીઓ મળી રહેશે પુસ્તકાલય સિવાય તમે બહારથી પણ આ પુસ્તકો મેળવીને વાંચી શકો છો અને જે વાર્તા વાંચો છો તમને ખૂબ જ ગમતી હોય વાર્તા તો એ પુસ્તકનું નામ તમારે અહીં લખવાનું રહેશે ઓકે પ્રશ્ન આઠ નીચેના શબ્દો આગળથી અને પાછળથી વાંચો ચલો આપણે શબ્દોની વાંચીએ તરત નયન કાલિકા નવજીવન જુઓ મિત્રો તમે આ શબ્દને આંગળી મૂકીને સીધી રીતે વાંચો તો પણ તેનો ઉચ્ચાર એ જ થશે અને પાછળથી વાંચશો તો પણ તેનો ઉચ્ચાર એ જ થશે બરાબર જેમ કે મલમ તો મ એ તમે પાછળથી વાંચો તો પણ મજ થશે એવી જ રીતે કનક કનક તો તેને આગળથી વાંચો કે પાછળથી વાંચો ઉચ્ચાર તેનો તેજ રહેશે આવા ઘણા બધા શબ્દો તમે બનાવી શકો છો અહીં તમારે આગળ પાછળથી વાંચતા સરખા લાગે તેવા બે શબ્દોની અહીં નોટ કરવાની રહેશે નોટ કર્યા પછી એ શબ્દ તમારે તમારા મિત્રને વંચાવવા અને એની પાસે પણ જો નવા શબ્દ હોય તો તમારે જાણવા ઓકે હવે આપણે પ્રશ્ન નવ જોઈશું નવ મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય આ વાક્યમાં લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો આવા બીજા શબ્દો લખો તો મૂર્ખાઓને બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બરાબર ને અહીં લીટી સાના ઉપર દોરી છે બોલવા અને ચાલવા બોલવા ચાલવાની નીચે લીટી દોરી છે તો તમારે પણ આવા જ બીજા શબ્દ શોધવાના રહેશે અહીંયા ઉદાહરણ આપ્યું છે બોલવા અને ચાલવા તો આવા તમે નવા શબ્દો બનાવવા જેમ કે આડાઅવળા લાંબા ટૂંકા બરાબર ને હવે મિત્રો આ જ પ્રશ્નમાં એક બીજો નવો પ્રશ્ન છે કે જે તમે શબ્દો નોંધ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરીને તમારી વાક્ય બનાવવાના છે બરાબર અહીં એક ઉદાહરણ આપ્યું છે તે હું તમને સમજાવું છું ઉદાહરણ બોલવા ચાલવા તો આ બોલવા અને ચાલવા પરથી આપણે વાક્ય જોઈએ વાક્ય અહીં આપ્યું છે એની સાથે બોલવા ચાલવામાં કોઈ વાંધો નથી હવે આપણે એક બીજું વાક્ય બનાવીએ જેમ કે ઊંચા નીચા તો આ શબ્દ ઉપરથી આપણે એક વાક્ય બનાવીએ મહેશ શાળાએથી સમયસર ન આવતા તેના પપ્પા ઊંચા નીચા થઈ ગયા બરાબર ને બાકીના વાક્યો તમારે બનાવવાના રહેશે ઓકે હવે પ્રશ્ન દસ જોઈશું નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો અહીં શબ્દો આડા આડાઅવળા આપ્યા છે તમારે તેને ક્રમમાં લખવાના રહેશે જેમ કે સંપર્ક પ્રયત્ન ઈજા ટોળું અને તૂકું બરાબર તમારે તેને કક્કાવારી પ્રમાણે ગોથવવાના અને ત્યાર પછી તેને લખવાના રહેશે સૌથી પહેલાં સ્વરથી શરૂઆત કરવી બરાબર વિદ્યાર્થી મિત્રો પાંચ દસ મૂરખના સરદાર સ્વાધ્યાયના એકથી દસ પ્રશ્નો તમને બરાબર સમજાઈ ગયા હશે સમજાઈ ગયા ને ઓકે આ પ્રશ્નોના ઉત્તર લખવા પહેલાં તમારે આ પાથનું વાંચન કરવું ખૂબ જ જરૂરી છે તો આ પાથનું પહેલાં તમારે વાંચન કરવાનું રહેશે ત્યારબાદ તમારે તેના ઉત્તર લખવાના રહેશે ઓકે તો હવે હું રજા લઉં છું આવજો